તાપી જિલ્લામાં આજે કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોએ વ્યારાથી પસાર થતો નેશનલ હાઇવેને થોડી વાર માટે નાટ્યતમ રીતે ચક્કાજામ કર્યો હતો આ મામલે પોલીસ દ્વારા વ્યારાના ધારાસભ્ય સહિત સૌથી વધુ કોંગ્રેસીઓને ડિટેન કરાયા હતા મહેસાણામાં પોલીસ કસ્ટોડિયનમાં એક પાટીદાર યુવકનું મોત થતા વિરોધ પક્ષ એવા કોંગ્રેસીઓએ તેને મુદ્દો બનાવી છેલ્લા કેટલાક સમયથી સરકાર વિરુદ્ધ પ્રદર્શનો ચલાવી રહ્યા છે આજે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેને અનુલક્ષીને તાપી જિલ્લાના વ્યારા ખાતે પણ કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો એકત્રિત થઈ વ્યારાથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ત્રેપનને થોડી વાર માટે દેખાવ પૂરતો ચક્કાજામ કર્યો હતો જેને લઈને પોલીસે વ્યારાના ધારાસભ્ય પૂનાજીભાઈ ગામિત જિલ્લા પંચાયત પ્રમુખ ગાજરાબેન ચૌધરી સહિત થી વધુ કોંગી આગેવાનોને ડિટેન કર્યા હતા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા પ્રાંતિજ ત્રણ રસ્તા ખાતે રસ્તા રોકો આંદોલન કરવા જતા પ્રાંતિજ પોલીસે ધારાસભ્ય સહિત પંચાવન કોંગ્રેસ કાર્યકરો આગેવાનોની અટકાયત કરી પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ ત્રણ રસ્તા ઉપર

જ્યારે સવારથી જ પ્રાંતિજ સહિત તાલુકામાં કોઈ અનિશ્ચિત બનાવ ના બને તે માટે પ્રાંતિજ પોલીસ દ્વારા મજરા ચોકડી નનપુરા ચોકડી ત્રણ રસ્તા સહિતના વિસ્તારોમાં પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને નેશનલ હાઇવે સહિતના વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું